राजकोट में रखड़ता श्वान आतंक वध्यो छे। छेल्ला 24 कलाक में 16 जेटला लोकोने श्वाने बचका भर्या छे। तमाम लोकोने सारवार माटे होस्पिटल में खसेड़वामां आव्या छे। तकेदारीना भागरूपे तमामने एंटीबायोटिक दवा अपाई छे। शहर में रखड़ता श्वान ने लोकोनी चिंता में वधारो कर्यो छे। रखड़ता श्वान ना आतंक अंगे वेटरनरी डॉक्टर नुं निवेदन पण सामे आव्युं। दर 3 वर्षे 1000 श्वान नुं करवामां आवे छे खसीकरण। 10000 जेटला श्वान ने हड़कवा विरोधी रसी पण आपवामां आवे छे। दर वर्षे 8-10 हजार डॉग बाइट ना केस पण नोंधाय छे। सतत खसीकरण ना कारणे शहर मां 30000 श्वान रह्या छे। 2008 मां राजकोट मां 45000 श्वान हता। राजकोट में रखड़ता श्वान नो आतंक छे ते सामे आव्यो छे। छेल्ला 24 कलाक में 16 जेटला लोकोने श्वान द्वारा बचकाओ छे ते भरवामां आव्या छे। मारी साथे राजकोट महानगरपालिकाना वेटरनरी ऑफिसर बीआर जाकासणिया साहेब छे, तेमनी साथे वात करीशुं। साहेब, आ प्रकारनी घटनाओ अवारनवार सामे आवे छे, रखड़ता श्वान नो आतंक, राजकोट महानगरपालिकाने कई रीतनी कामगीरी? આપણે રખડતા જે શ્વાનો છે એમના પ્રશ્નના નિરાકરણ માટે આપણે નિયમાનુસાર શ્વાન વિંધીકરણ કામગીરી કરીએ છીએ। રાજકોટ શહેરમાં આપણે જોઈએ તો 90%થી વધુ શ્વાનોને આપણે છેલ્લા 5 વર્ષથી આપણે શ્વાન વિંધીકરણ ઓપરેશનમાં આવરી લીધેલ છે। હાલે જોઈએ તો ખૂબ જ ઓછા પ્રમાણમાં શ્વાનો છે કે જેમનું વિંધીકરણ ઓપરેશન કરવાનું બાકી હોય। આ ઉપરાંત આપણે જે અગાઉ શ્વાનોને જે શ્વાન વિંધીકરણ ઓપરેશન કરેલું હોય જે તે સમયે આપણે તેને હડકવા વિરોધી રસી આપીએ છીએ। ત્યારબાદ આપણે છેલ્લા 5 વર્ષથી અગાઉ શ્વાન વિંધીકરણમાં આવેલ શ્વાનને ફરીથી આપણે અડકવા વિરોધી રસીકરણ પણ કરીએ છીએ। આ ઉપરાંત આપણને માનો કે શહેરમાંથી કોઈ જગ્યાએથી અવારનવાર કોઈ શ્વાન કરડવાની આપણને ફરિયાદ મળે તો એ મેડિકલ કેસ પેપર કે અડકવા વિરોધી રસીકરણના કેસ પેપરના આધારે જે તે શ્વાનને આપણે ઓબ્ઝર્વેશનમાં રાખીએ છીએ। ત્યારબાદ તે શ્વાન માનો કે નોર્મલ જોવા મળે અને શ્વાન શાંત થઈએ મૂળ જગ્યાએ આપણે તેમને પરત મૂકીએ છીએ। જે વિસ્તારમાં આ પ્રકારનો શ્વાનનો આતંક સામે આવતો હોય છે એ વિસ્તારમાં હાલ કઈ રીતના કામગીરી ચાલતી હોય છે? એજ કે માનો કે જે કોઈ વિસ્તારમાં આપણને શ્વાનના ત્રાસની કે ડોગ બાઇટની કે અન્ય કોઈ ફરિયાદ મળતી હોય તો જે તે વિસ્તારમાં આપણે તે વિસ્તારમાં પ્રથમ તો કોઈ શ્વાન વિંધીકરણ વગરના બાકી છે કે કેમ તે જોઈએ છે। જો કોઈ શ્વાન વિંધીકરણમાં આવરવાના બાકી હોય તો ત્યાંથી તે આપણે શ્વાનને પકડી અને આપણે તેમનું વિંધીકરણ ઓપરેશન કરતા હોઈએ છે। જો એ શ્વાન વિંધીકરણનું ઓપરેશન થઈ ગયેલું હોય અને કોઈ શ્વાન અવારનવાર કરડતું હોય તેવું ત્યાં જોવા મળેલું હોય તો તે શ્વાનને આપણે આપણું ઓબ્ઝર્વેશન સેન્ટર છે ડોગ ફ્રેન્ડલી સેન્ટર ત્યાં રાખીએ છીએ અને એ શ્વાનને આપણે ઓબ્ઝર્વેશન કરીએ છીએ। એ શ્વાન શાંત થઈએ મૂળ જગ્યાએ આપણે તેને પરત કરતા અત્યારે જોઈએ તો આપણને વાર્ષિક અત્યારે 9000-10000 જેટલા વાર્ષિક રાજકોટ શહેરમાં જે હોસ્પિટલો છે એમાં ડોગ બાઇટ કેસીસ નોંધાતા હોઈએ છીએ। અને વાત કરીએ તો અત્યારે આપણે વાર્ષિક 3000 જેટલા શ્વાનોનું આપણે વિંધીકરણ ઓપરેશન કરીએ છીએ। ચોક્કસ જ ભાવેશ જાકાસણિયા કે જેઓ રાજકોટ મહાનગરપાલિકાના વેટરનરી ઓફિસર છે કે તેમને જે રીતના માહિતી આપી, દર વર્ષે 8-9 હજાર લોકોને ડોગ બાઇટ થવાની ઘટનાઓ છે તે સામે આવતી હોય છે। ખાસ કરીને 3000 જેટલા જે ડોગ છે કે તેમનું વ્યંધીકરણ કરવાની કામગીરી પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવતી હોય છે, પરંતુ રાત્રિના સમયગાળા દરમિયાન અને વાહન ચાલકો જ્યારે પસાર થતા હોય છે ત્યારે શ્વાન તેમની પાછળ દોડવાની ઘટનાઓ જે સામે આવતી હોય છે ને તેને કારણે આ પ્રકારે અકસ્માતની ઘટનાઓ અને ડોગ બાઇટની ઘટનાઓ છે તે બનતી હોય છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।